નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની જનાકી મહત્વના સમાચારો પર તો અમદાવાદમાં થોડા મહિના પહેલા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી કે યુટ્યુબ ચેનલ હેક કરીને રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરીને સાથે ચીટિંગ કરવામાં આવી રહ્યું છે તે અંગે સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ લઈને તપાસ કરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા થોડા મહિના પહેલા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી કે અમારી યુટ્યુબ ચેનલ હેક કરીને અમારા રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરીને અમારી સાથે ચીટિંગ કરવામાં આવ્યું છે સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ લઈને તપાસ કરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે સોશિયલ મીડિયા યુટ્યુબ ચેનલ ન્યૂઝ ચામ ઓડિયોના ઇમેલ પાસવર્ડ બેંક એકાઉન્ટ હેક કરીને તેમાં પડેલા $800 જેટલા રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરીને છેતરપિંડીની ફરિયાદ કરાઈ હતી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે તપાસ કરતા અને બધા પુરાવા એકત્રિત કરીને શખ્સની ધરપકડ કરી હતી તેને વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે તે શખ્સ 3.5 વર્ષથી એક્ટિંગ ફિલ્મમાં કામ કરે છે પહેલા આવાજ ઇન્ડિયા ચેનલમાં ક્રાઇમ કવરેજ કરતો હતો અને ત્યારબાદ હાલમાં ગુજરાતી આલ્બમમાં એક્ટિંગનું કામ કરતો હતો સાયબર ક્રાઇમ સેલ ખાતે રાજુભાઈ ભરવાડ નવો એક ફરિયાદ આપેલ છે તેમના પોતાના યુટ્યુબની અંદર એક ચેનલ છે ન્યૂઝ શ્યામ ઓડિયો એ ચેનલ છેલ્લે બે મહિનાથી હેક થઈ ગયું છે અને એની અંદર બેંકનો પાસવર્ડ અને પિન નંબર તથા યુથ એના પોતાનું ચેનલનો પાસવર્ડ પણ હેક થઈ ગયા અને ફરિયાદ આપેલ છે તે આ બાબતે તપાસ કરતા એની અંદર આરોપી મળી આવેલ છે જેનું નામ રોહિત નરસિંહ કળતિયા છે જે પોતે ફિલ્મ આપણે એક્ટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં છે અને પોતે આ રીતે એનો ચેનલ હેક કરેલ છે આ આરોપી પોતે અલગ અલગ 3 ચેનલ્સ ચલાવે છે જેની અંદર AK47 વાયરલ ન્યૂઝ ચેનલ છે મહાકાલ ડિજિટલ છે અને ન્યૂઝ અપડેટનો ચેનલ ચલાવે છે એની અંદર AK47 વાયરલ છે એ વાયરલ ચેનલ છે એ એકચ્યુઅલી યુટ્યુબ દ્વારા બંધ કરી દીધેલ છે કેમ કે એની અંદર એના જે નોર્મ્સ છે એ ફોલો કરેલ નથી અને પછી બીજા 2 ચેનલ છે એની અંદર પણ 7000 અને 5400 જેટલા સબસ્ક્રાઈબર્સ અવેલેબલ છે આ ચેનલ્સની અંદર જ્યારે આ લોકો અપલોડ કરે યુટ્યુબમાં એની અંદર રેવન્યુ જનરેટ કરવામાં આવે છે એના જે રેવન્યુ જનરેટ થાય તે અમાઉન્ટ જે ચેનલવાળા છે એના બેંક એકાઉન્ટમાં સીધા યુટ્યુબ તરફથી એ મોકલવામાં આવે છે એ રીતે આ ગુનામાં આ આરોપીએ ન્યૂઝ શ્યામ ઓડિયો જે ચેનલ છે એને હેક કરીને એના જે કરન્સી જે જનરેટ થયેલ છે રેવન્યુ જે જનરેટ થયેલ છે એ પોતાના એકાઉન્ટ આપી દીધા છે એની અંદર આ રૂપિયા બધું ટ્રાન્સફર થઈ ગયું છે આરોપીને પૂછપરછ દરમિયાન એને એવું કબૂલ કરેલ છે તેઓ કુલ અલગ અલગ ચેનલ અપલોડ કરીને $800 જેટલા રૂપિયા એમને ભેગું કરેલ છે યુટ્યુબ તરફથી એમને જનરેટ કરેલ છે એ સિવાય યુટ્યુબ હેક કરતા પહેલાં પણ જે એકચ્યુઅલ જે માલિકે ન્યૂઝ શ્યામ ઓડિયો એમને પોતાના ચેનલમાં જે રેવન્યુ જનરેટ થયેલ છે એ રૂપિયા જે આવવાના હતા એ પણ એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા છે એમ થઈને કુલ $800 જેટલા રૂપિયા એમને પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધેલ છે કેમેરામેન અંકિત દવે સાથે હાર્દિક રાવલ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ થોડા દિવસ પહેલા સાયબર ક્રાઇમમાં એક બહેને ફરિયાદ નોંધાવી હતી કે મહેશ પરમાર નામના વ્યક્તિએ તેમનો ફોટો અપલોડ કરીને બેભાન શબ્દો લખ્યા છે તેને આજે સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો હતો થોડા દિવસ પહેલા સાયબર ક્રાઇમમાં એક બહેને ફરિયાદ નોંધાવી હતી કે મહેશ પરમાર નામના વ્યક્તિએ તેમનો ફોટો અપલોડ કરીને વિભત્સક શબ્દો લખ્યા છે તેને આજે સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો હતો તારીખ 11/9/2018ના રોજ એક બહેને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી કે મહેશ પરમાર નામના વ્યક્તિએ મારી મરજી વગર મારો ફોટો ફેસબુકમાં અપલોડ કરીને વિભત્સક શબ્દો લખ્યા છે આ અંગે ફરિયાદ લઈને તપાસ કરતા જાણવા મળ્યું છે કે ઘાટલોડિયામાં રહેતા મહેશ પરમાર નામના વ્યક્તિએ તેના પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરી અને તેની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે આરોપી અને ફરિયાદી એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા ફરિયાદી બહેને બીજી જગ્યાએ લગ્ન કરી લેતા ગુસ્સામાં આવી બદનામ કરવા માટે થઈને આવું કૃત્ય કરવાનું સામે આવ્યું છે સાયબર ક્રાઇમ સેલ ખાતે એક ફરિયાદ નોંધવા મળશે તેમાં એક બહેને એવી રીતે ફરિયાદ આપેલ છે કે મહેશ પરમાર નામનો એક ફેસબુક આઈડી ધારક એમનો ફોટોગ્રાફ ફરિયાદના ફોટોગ્રાફ અપલોડ કરી એની અંદર બીભત્સ લખાણ લખેલ છે તે બાબતે ફરિયાદ આપેલ છે તે બાબતે ટેકનિકલ સર્વેલન્સ કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી બારાડ સાહેબ ના હોય તપાસ કરતા એની અંદર જાણવા મળેલ છે કે મહેશકુમાર વીરાભાઈ પરમાર ના હોય આ પોતાનો એકાઉન્ટ છે અને એની અંદર એવિડન્સ પણ મળેલ છે કે પોતાનો એકાઉન્ટ ધરાવે છે અને એ આ જે ભોગ બનનાર છે જે ફરિયાદી છે તેમાં પહેલાંથી સારી રીતે ઓળખતો હોય અને આ કામે ફરિયાદી
જે બહુ બનાર છે એમનો લગન થઈ જતા ગુસ્સામાં આવી બદલા લેવાના હેતુસર ફેક આઈડી બનાવેલ છે. એની અંદર એનો ફોટોગ્રાફ અપડેટ કરી એની અંદર અશ્લીલ શબ્દો વાપરી આ રીતે ગુનો આચરેલ છે. લગ્ન થઈ ગયાનો વધારે એકાદ મહિનો થયો હશે, પણ સંબંધ પહેલાંથી એ લોકો એકબીજા સાથે જાણતા હતા અને એક જ વિસ્તારમાં રહેતા હોય તો એ રીતે એકબીજા સાથે પરિચયમાં હતા. અંકિત દવે સાથે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. સિદ્ધિવિનાયક યુવા ગ્રુપ દ્વારા ગણપતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિના ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આરતીનો લાભો લીધો હતો. ભારતીય સંસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલાચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્ન પૂર્વ સંપન્ન કરવા માટે સૌપ્રથમ ગણેશની વંદના અને અર્ચનાનું વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌપ્રથમ શ્રી ગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે. સિદ્ધિવિનાયક યુવા ગ્રુપ દ્વારા ગણપતિના ભવ્ય આયોજનમાં ભાવિક ભક્તો આવીને આરતીનો લહાવો લે છે. લોકો ઉત્સાહથી ગણપતિ બાપા મોર્યા, ઘીના લાડુ ચોર્યા જોરો શોરોથી બોલી રહ્યા છે. ગણપતિના ભવ્ય આયોજનમાં લોકો દૂર દૂરથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ગણેશજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ગણપતિનું ભવ્ય આયોજનમાં બાળકોએ પોતાની કળાને ઉજાગર ડાન્સ કરીને ભાવિક ભક્તોના મન મોયા છે, તેમજ બાળકોને પ્રોત્સાહન મળે તે માટે કાર્યક્રમ કરવામાં આવે છે. ગણપતિના આયોજનમાં ખૂબ જ આનંદથી ઉજવાય છે, ત્યારે ગણપતિના વિસર્જનના દિવસે ભવ્ય ઇનામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ શુભ કાર્યો કરતા પહેલા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આ રીતે ગણપતિનું ભવ્ય આયોજન કરીને આનંદથી ઉજવણી કરવામાં આવે છે. અમારો સિદ્ધિવિનાયક યુવક મંડળ વાત થઈ છે, એના માટે જ અમે 10 દિવસ પ્રોગ્રામો પણ કરીએ છીએ. લોકો આવીને થોડો એન્જોય કરી શકે, એ લોકોને રિફ્રેશમેન્ટ મળે, અહીંયા રહેવાસી બધા ભેગા થાય. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. મોરબીમાં જિલ્લા પોલીસ અને TTC એકેડમી રાજકોટના સહયોગથી GPSC ક્લાસ 1 અને ક્લાસ 2ના ફ્રી કોચિંગ ક્લાસ ચાલી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ દ્વારા સ્વામિનારાયણ બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું. તે ઉપરાંત જિલ્લા SP ડોક્ટર કનેરાજ વાઘેલા પણ રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા. છેલ્લા 3-1 વર્ષથી હું સૌરાષ્ટ્રમાં ફરજ બજાવું છું. ઘણા બધા રોડ એક્સિડન્ટ, ઘણા બધા એક્સિડન્ટના કેસીસ અમે પોલીસ તરીકે જોતા હોઈએ છીએ, ત્યારે અમારા પણ ધ્યાનમાં આવે છે કે સૌરાષ્ટ્રમાં એક્સિડન્ટ, ફેટલ એક્સિડન્ટ, એ ઉપરાંત જે એક્સિડન્ટના કેસીસમાં જે ઇજાઓ થાય છે એમાં બ્લડની જરૂર પડતી હોય છે. ઇવન સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં થેલેસીમિયાનો જે રોગ છે એની પણ વધારે તકલીફ છે, અને જેના કારણે વારંવાર બાળકોને બ્લડની જરૂર પડતી હોય છે. એટલે અધિકારી તરીકે તો હું સેવા કરું જ છું, પણ લોકોની એક નાગરિક તરીકે સેવાના ભાગરૂપે હું છેલ્લા 2 વર્ષથી બ્લડ ડોનેશન કરી રહ્યો છું, અને એમાં 4 વખત મેં રાજકોટ શહેરમાં પણ બ્લડ ડોનેશન કર્યું છે, અને મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે હું છેલ્લા 1 મહિનાથી ફરજ બજાવું છું. તો મારી પોતાની પણ ઈચ્છા હતી કે મોરબી જિલ્લામાં પણ હું એક બ્લડ ડોનેશનમાં ભાગ લઉં, અને આજે મેં પોતે પણ બ્લડ ડોનેશન કર્યું છે. અમે બધા વિદ્યાર્થીઓ હતા તો GPSC ક્લાસ ચાલુ કર્યા વાઘેલા સાહેબે, તો બધા ક્લાસ કરતા હતા. એક મહિના જેવું થયું છે ક્લાસનું, સાહેબે બહુ સારું કામ કર્યું છે, અને એમને અમને બધાને પ્રેરણા આપી કે આપણે સંસ્કારધામમાંથી આપણે આ હોલનો એનો લાભ લઈએ છીએ, તો આપણે એમને કંઈક સામે પુણ્ય તરીકે આપણે કંઈક આપવું જોઈએ. તો અમે સાહેબે બ્લડ બેંકનું એનું બ્લડ બેંકમાં આપણે બ્લડ ડોનેટ કરવા માટેનું આયોજન કરેલું, અને અમે બધા વિદ્યાર્થીઓ સાહેબને કીધેલું કે આપણે આવી રીતના કરીને પુણ્યનું કામ કરીએ બ્લડ ડોનેટ કરીને. તો અમે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ અને સાહેબને કીધું હતું, જેથી આજે બ્લડ ડોનેટનો કાર્યક્રમ રાખેલો. તો અમે બ્લડ ડોનેટ કરેલું છે બધા વિદ્યાર્થીઓ મળીને. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક
નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની, અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. મુંબઈના લાલબાગના રાજાનું એક અનેરું મહત્વ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ત્યાં દર્શનાર્થે જતા હોય છે, ત્યારે આ વર્ષે સુરતમાં સાઈ યુવક મંડળ દ્વારા મજૂર ગેટ સ્થિત આવેલા કૈલાસનગર પાસે હુબહુ લાલબાગના રાજા જેવી જ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. પ્રથમ દિવસે સાંસદ દર્શનાબેન જરદોશીને ત્યાં આરતી કરી હતી, સાથે 10 દિવસ સુધી ત્યાં મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર જેવા સામાજિક કાર્યક્રમો પણ થનાર છે. લાલબાગના રાજા જેવા શ્રી ગણેશજીના દર્શનાર્થે અહીં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. સુરત શહેરમાં ગણેશ ચતુર્થીની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. સુરત શહેર સાંઈ યુવક મંડળ દ્વારા કૈલાસનગર ખાતે લાલબાગના રાજાની પ્રતિકૃતિ સમા ગણપતિ દાદાનું આજે સ્થાપન થયું. પ્રથમ દિવસે પ્રથમ આરતી અહીંયાથી કરીને મારી શુભ શરૂઆત કરી છે. સૌ યુવક મંડળના સૌ સભ્યો બહેનો અને એની સાથે ભક્તિપૂર્ણ વાતાવરણમાં સુરત શહેર પર અને આપણા સૌ પર એમની કૃપા બની રહે એવું પ્રભુને પ્રાર્થના કરી છે. શહેર સાંઈ યુવક મંડળ દ્વારા કૈલાસનગર મજૂરા ગેટ મજૂર મિલન પાર્ટી પ્લોટ ખાતે મુંબઈના લાલબાગ કા રાજાની પ્રતિકૃતિની સ્થાપના અહીંયા ગણેશ ઉત્સવમાં કરવામાં આવી છે. આજે દર્શનાબેનનો સાત સરકારથી પહેલા દિવસની આજે આરતીમાં એમનો લાભ મળ્યો છે. હું સુરત અને સુરતની આજુબાજુની જનતાને સુરત શહેર સાંઈ યુવક મંડળ વતી પ્રાર્થના કરીશ કે તેઓ દર્શનાર્થે અને રાજાના ચરણ સ્પર્શ માટે ખાસ અહીં ઘડી પધારે અમે વિનંતી કરીએ છીએ. બોલો ગણપતિ બાપ્પા. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. પર્યુષણ શબ્દ 2 શબ્દોથી બનેલો છે. પરી એટલે કે ચારે બાજુથી અને ઉષ એટલે કે વશવું. આમ ચારે બાજુથી આત્માની સમીપ રહેવાનું પર્વ એટલે કે પર્યુષણ પર્વ. પર્વાધિરાજ પર્યુષણનો શુભ પ્રસંગ થયો છે, જ્યારે વહેલી સવારથી સમગ્ર સુરતના દેરાસરોનું પાર્શ્વમાં શ્રાવક શ્રાવિકાઓ ઉમટી પડ્યા હતા. જૈનોના પર્વોમાં સર્વશ્રેષ્ઠ પર્વ એટલે કે પર્યુષણ પર્વ ગણાય છે, ત્યારે આ ઉજવણી માટે દેરાસરો અને ઉપાશ્રયોને શણગારવામાં આવ્યા હતા. સરોવરમાં વચ્ચે એક પથ્થર નાખી પથ્થર જે સ્થળે પડે ત્યાં જ તે નીચે સરકી જાય, પરંતુ તે જે વર્તુળ ઊભું કરે છે તે છેક કિનારા સુધી આવી જાય છે અને આખા સરોવરને ઘેરી વળે છે.
પર્વત જીવન સરોવરમાં પથ્થરની જેમ આવે છે, પર્વત ચાલ્યું જાય છે પણ જે તે વર્તુળ ઊભું કરતું જાય છે તે આખા જીવનના સદગુણોને ઘેરી લે છે. એટલે જ આર્ય સંસ્કૃતિમાં પર્વો વારી ઘડી આવે તેવું કર્મ તૈયાર કરેલો છે. પર્યુષણ પર્વ દરેક પર્વોમાં મુખ્ય છે, કારણ કે બીજા પર્વો કોઈ વિશેષ વ્યક્તિ વસ્તુને અનુલક્ષીને આત્મસાધના ચિંધે છે, જ્યારે આ પર્વ સ્વયં આત્મા સાથે જોડાણ કરી આપે છે. સમગ્ર વિશ્વમાં પર્વધિરાજ પર્યુષણ પર્વનો શુભારંભ થયો હતો. જૈન સમાજમાં પર્વમાંનું શ્રેષ્ઠ પર્વ એટલે કે પર્વાધિરાજ પર્યુષણ પર્વ. આ પર્વ દ્વારા સમગ્ર વિશ્વને સમાપનનો સંદેશ મોકલવામાં આવે છે. સમાપન એટલે માફી, માફી આપવી તે પણ ઉદાર દિલથી, તે જૈન સમાજના મહારાજ દ્વારા વિશેષ રીતે સમજાવવામાં આવે છે. આ પર્વમાં આખા વર્ષ દરમિયાન મનુષ્ય દ્વારા કરવામાં આવતા અલગ અલગ 18 પાપ સ્થાનોનું પારશીત કરી મિચ્છામી દુકડમ પાઠવવામાં આવે છે. જેમ દિવાળીમાં ઘરની શુદ્ધિ કરવામાં આવે છે તેવી રીતે આત્માની શુદ્ધિ માટે પર્વાધિરાજ પર્યુષણનું આગમન શરૂ થયું છે. આ પર્વ દરમિયાન જૈનો દ્વારા જુદી જુદી વિશેષ પ્રકારની તપસ્યાઓ કરવામાં આવે છે. સુરત જૈન સંઘ દ્વારા તેમજ સાધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે. આમ આત્માના શુદ્ધિકરણનો આ વિશિષ્ટ પર્વ ઉજવવા માટે સમગ્ર સુરત જૈન સંઘ એ જ છત્ર છા નીચે કામ માટે ભેગું થાય છે, પણ એકતાનું એક અનોખું ઉદાહરણ છે. સુરતના રાંદેરમાં આ વખતે અનેક મહારાજ સાહેબના આશીર્વાદ નીચે સમગ્ર જૈન સમાજ આ પૂર્વ ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવશે. આ પર્વ ઉજવવા માટે છેલ્લા કેટલાય સમયથી તેની તડામાર તૈયારીઓ જૈન સમાજ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 1.5 મહિનાથી અલગ અલગ તપો શ્રી સંઘમાં ચાલી આવ્યા છે. છેલ્લા 1.5 મહિનાથી અલગ અલગ તપો શ્રી સંઘમાં ચાલી રહ્યા છે. આ બધા તપોની પૂર્ણાહુતિ ભાદરવા સુદ 5મના દિવસે સામૂહિક પારણા કરીને કરવામાં આવે છે. તો 25મા તીર્થંકર એવા સંઘની સાચી અનુમોદના કરી રહ્યું છે. રાંદેર ખાતે મારી બહેને પ્રદૂષણની નીચે 28 દિવસની તપસ્યા કરી છે, તો એના માટે ઘણી ઘણી અનુમોદના. એ સિવાય પણ ઘણા તપસ્વીઓએ ઘણા બધા તપો કર્યા છે, જેના સારી રીતે સાદા મારે અને પંચુના દાદાની સાનિધ્યમાં સારા એવા તપો થયા છે, અને ભગવાન એમને સારી એવી છાતા અને ઘણા તપો કરવાની આપે એવી અનુમોદના. અને સર્વ સગડ સંઘને અમારા ઈચ્છામી દુઃખ. જે ભૂમિમાં 5-5 ભવ્ય જૈન મંદિરો અને હાજરા હજુર યક્ષાધિનાયક શ્રી મણિભદ્રવીર મા લક્ષ્મી દેવી વગેરેના ધર્મસ્થાનો રહેલા છે, એવી રાંદેર ભૂમિના જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક શ્રી સંઘના આંગણે ભાદરવા શ્રાવણ અને શ્રાવણના અંતમાં અને ભાદરવા મહિનાના પ્રારંભમાં જગતના લોકોત્તર પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વની અષ્ટાનિકા આરાધના મહોત્સવે સકલ જૈન સમાજે આરાધના કરી અને એ અષ્ટાનિકા આરાધનામાં ચૈત્ય પરિપાટી કર્તવ્ય અને રથયાત્રા કર્તવ્યના જે વર્ણનો ગુરુ ભગવંતો પોતાના પ્રવચનમાં શ્રદ્ધાળુઓને ફરમાવતા હોય છે, એના અનુસાર પર્વાધિરાજની આરાધના પછી પર્વાધિરાજની અનુમોદના નિમિત્તે સમગ્ર નગરના રાજમાર્ગો ઉપરથી રથયાત્રા પસાર થાય અને જગતના નાથ, ત્રણ લોકના નાથ, ત્રિભુવનપતિ, કરુણાસાગર, દેવાદિદેવ એવા શ્રી જિનેશ્વર ભગવંત સકલ ગામવાસીઓને, સકલ જનતાને દર્શનનો લાભ આપે. એટલે આ રીતે અત્યારે રથયાત્રા જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક શ્રી સંઘ દ્વારા કાઢવામાં આવી છે, અને એમાં પણ તપસ્વીઓએ તપ કર્યા છે. 16 ઉપવાસની તપસ્યા, 10 ઉપવાસની તપસ્યા અને 8 ઉપવાસ વગેરેની તપસ્યા કરીને પણ યુવાનોએ, તપસ્વીઓએ રંગ રાખી દીધો છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. બનાસકાંઠા જિલ્લાના થરાદ પાંજરાપુરમાં ઘાસચારાનો જથ્થો હોવા છતાં વહીવટી લોકોની બેદરકારીના કારણે પશુઓને પૂરતો ઘાસચારો ન મળતા રોજના 10થી વધુ પશુઓના મોત નિપજ્યા છે. બનાસકાંઠા થરાદના મહાજનપુરા ગામે આવેલ જૈન સંઘ સંચાલિત ખાંડા ડોર પાંજરાપુર જેમાં ગૌવંશ, ગાય, આંખલા, પાડા, ઘેટા, બગરા જેવા પશુઓને રાખવામાં આવે છે, અને આ પાંજરાપોળને ગુજરાત ગૌ સેવા આયોગ તેમજ ગુજરાત સરકાર દ્વારા પશુઓના નિભાવ માટે પશુ દીઠ સહાય આપવામાં આવે છે. તદુપરાંત અનેક દાતાઓ દ્વારા દાન આપવામાં આવતો હોય છે, પરંતુ થરાદ મહાજનપુરા પાંજરાપોળમાં ઘાસચારાનો જથ્થો હોવા છતાં વહીવટી લોકોની બેદરકારીના કારણે પશુઓને પૂરતો ઘાસચારો ન મળતા રોજના 10 પશુઓ મોતને ભેટે છે. આ પાંજરાપોળનું સંચાલન થરાદ જૈન સંઘ દ્વારા કરાય છે. ટ્રસ્ટીઓ પણ જૈન છે, છતાં પશુઓના મોત નિપજતા હોવાથી જીવદા પ્રેમીઓ તેમજ હિન્દુ ધર્મની લાગણી દુભાય છે. ઓજિંતી મુલાકાત બનાસકાંઠા એસપીપીસીએ તેમજ કારોબારી સમિતિના મેમ્બર
ભુરપુરી ગોસ્વામી મીડિયા સાથે પાંજરાપોળની મુલાકાત લેતા હાજર જવાબદાર નવીનભાઈ દેસાઈએ મનસ્વી ભરું વર્તન કરી માહિતીની જગ્યાએ જીવિત પશુઓના ટોળાઓ બતાવી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ પોતાની ઓફિસમાં રવાના થઈ ગયા હતા અને મરણ પશુઓની વિગતવાર માહિતી આપવાનું કહેતા પશુ જીવત છે અને રોજના ચાર પશુના મોત થાય છે અને પશુઓના ગુવાળોને પૂછતા 10થી વધુ પશુના મોત થાય છે અત્યારે 1200 પશુઓ જીવિત હાલતમાં છે આ બાબતે ટ્રસ્ટી વસંતભાઈ દોશીને રૂબરૂ મળવા સંપર્ક કરવા કોશિશ કરી પરંતુ રૂબરૂ ન મળતા ફોનિંગ સંપર્ક કરાયો હતો તો ફંક્શનમાં હોવાનું જણાવે મોબાઈલ ફોન કટ કરી એક કલાક બાદ મળીશ અને કલાક બાદ સુરત નીકળી ગયો છું મને 10 દિવસ થઈ ગયા પાંજરાપોળની કોઈ માહિતી નથી ઉડાવ જવાબ આપી છટકી ગયા ટ્રસ્ટીઓ પણ ડાક પીછોડો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પાંજરાપોળના ગોવાળિયાઓને પૂછતા જણાવવા મળ્યું છે કે પશુઓની વાડાઓમાંથી સવારના બહાર ખુલ્લા ચરડાની જગ્યામાં નીકાળવામાં આવે છે પરંતુ પશુઓ પાસે જરા પણ ઘાસચારો જોવા મળ્યો ન હતો માજનપુરા ગામના એક વ્યક્તિએ નામ ન આપવાની ઇચ્છરતે જણાવ્યું હતું કે ઘાસ ગોડાઉનમાં સૂકું ઘાસ છેલ્લા કેટલાય સમયથી ભરેલું છે પરંતુ પશુઓને ઘાસ નાખવામાં આવતું નથી દિવસમાં ક્યારેક કોઈ ખેડૂત ટ્રેક્ટર ટોલી ભરીને લીલું ઘાસ વેચવા આવે તો એ ઘાસ પશુઓને નાખવામાં આવે છે પાંજરાપુરમાં રહેલા પશુઓ ઘાસચારાના અભાવથી રેબાઈને મરણ પામે છે અને મરણ પામેલા પશુઓના હાડકા ચામડું વેચવા માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ અપાયો છે જવાબદાર વહીવટ કરતા ઈસમો પશુઓ પ્રત્યે ક્રૂરતા દાખવતા હોવાનું જાણવા મળ્યું છે એક બાજુ જૈનોમાં પર્યુષણ માસ ચાલી રહ્યો હોવા છતાં પશુઓ ભૂખથી પડાઈ રહ્યા છે તો બીમાર ગૌવંશ તેમજ નાના પાડાના વાડાની તપાસ કરતા ઘાસચારાની ગમાણો ખાલી જોવા મળી હતી તો સાથે જ વર્ષે કેટલા પશુઓના મોત થતા હશે આ બાબતે ગૌ સેવા આયોગ તેમજ ગુજરાતના 242 પાંજરાપોળના અધ્યક્ષ અથવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર નોંધ લે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મહાજનપુરા ગામે થરાદ જૈન સંચાલિત દ્વારા પાંજરાપોળ આવેલી છે આ પાંજરાપોળમાં 1200 જેટલા પશુઓ નિભાવ માટે મુકાયેલા છે અને પશુઓ જે અહીંયા અત્યારે જોવા મળી આવ્યા છે પણ પશુઓ આગળ ઘાસ દેખાતું નથી કે ઘાસ ખરેખર કેમ નાખવામાં નહીં આવતું હોય જે અત્યારે આ પાંજરાપોળની મુલાકાત લેતા રોજના લગભગ 7-8 પશુઓ મૃત્યુ પામે છે મૃત્યુનું કારણ એ છે કે જ્યારે પશુઓને ઘાસચારો ના મળતા આ પશુઓ ખરેખર ઘાસચારાથી વંચિત રહીને રેબાઈને પણ એના મૃત્યુ પામે છે અને એ પણ મૃત પશુઓનો જે હાડકા અને ચામડી વગેરેનો જે સપ્લાય થઈ રહ્યું છે એ પણ એક કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે પરંતુ ખરેખર જો આ મૃતનું કારણ એ છે જે પશુઓ મૃતને ભેટે છે એનું કારણ એ જોવા મળી રહ્યું છે કે જે અહીંના વહીવટદારો છે એ એમની જે ખામીના કારણે જે ઘાસ નથી નાખવામાં આવતું એમાં જે પશુઓ આટલા મોતને ભેટે છે પણ જે ગુજરાત ગૌસેવા ગુજરાત સરકારને ગુજરાત ગૌસેવા આયોગ દ્વારા જે આ પાંજરાપોળને સહાય આપવામાં આવતી હોવા છતાં પણ આ જે અહીંના જે ટ્રસ્ટીઓ કેમ ઘાસચારો પશુઓને નહીં નાખવામાં આવતો એ પણ એક સવાલ ઉઠવા પામ્યો છે તો આ બાબતે સ્થાનિક લોકો અને જીવદિયા પ્રેમીઓ ની લાગણી દુભાય છે તો ખરેખર આવા જે વહીવટદાર ટ્રસ્ટીઓને પણ બદલવા જોઈએ અને ખરેખર આ પાંજરાપોળને જે પશુઓ મોતને ભેટે છે તે ના ભેટવા જોઈએ એવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે યશપાલસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ થરાદ બનાસકાંઠા જિલ્લામાં શિક્ષિકાઓના ત્રાસના કારણે શાળાઓમાં તાળાબંધીની ઘટનાઓ વારંવાર સામે આવે છે ફરી સ્વમાન નગર પ્રાથમિક શાળાની પેટા શાળાની શિક્ષિકાના વિરોધના પગલે વાલીઓએ શાળાને બંધ કરાવી હતી જિલ્લા મથક પાલનપુરથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલી સ્વમાન નગર પ્રાથમિક શાળાની પેટા શાળામાં વાલીઓ મોટી સંખ્યામાં ધસી આવ્યા વાલીઓએ શાળા બંધ કરાવી શિક્ષક સામે વિરોધ નોંધાવ્યો હતો વાલીઓનો આક્ષેપ છે કે શાળામાં મહિલા શિક્ષક નસીબવાનો છે બાળકોને સારું ભણતર આપતા નથી જ્યારે શાળાએ બહુ મોડા આવે છે જ્યારે પણ વાલીઓ શાળામાં જાય છે ત્યારે શિક્ષિકા યોગ્ય જવાબ આપતા નથી વાલીઓને બાળકો સાથે અભદ્ર વર્તન કરે છે વારંવાર રજૂઆત છતાં આ મામલે કોઈ નિરાકરણ આજ દિવસ સુધી આવ્યું નથી વાલીઓની માંગ છે કે શાળાની શિક્ષિકા નસીમ બાનુને શાળામાંથી હટાવી અને શિક્ષકને મૂકવામાં આવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે શાળામાં તાળાબંધીની ઘટના સામે આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે મહિલા શિક્ષિકા મામલે તપાસ કરી વાલીઓ સાથે પરામર્શ કરી યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે કૌશલ જોશી બનાસકાંઠા વિદ્યાર્થી સંગઠન આજે પાલનપુર નજીક સોમનગર સ્કૂલમાં વાલીઓની વાલીઓના જાણસારું આજે આવવાનું થયું વાલીઓની ફરિયાદ હતી કે જે નરસિંહા બાનુ કરીને જે પ્રાથમિક ટીચર છે એ ટાઈમસર આવતા નથી છોકરાઓને ધમકી આપવાની વાલીઓને ધમકી આપવાની
તથા સ્કૂલની અંદર પ્રાર્થના નહીં કરવા દેવાની, આરોગ્યની કોઈ ચેકઅપ કોઈ જે પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો નહીં થવા દેવાના, સરકારના સાથે તોછડાભર્યું વર્તન કરવાનું, ગામના વાલીઓ સાથે તોછડાભર્યું વર્તન કરવાનું, એ રીતે વિવિધ પ્રશ્નોની માગણી આજરોજ મળતા અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે સત્વરે જેમ બને તેમ વહેલી તકે આ પ્રશ્નોને રજૂ હતા અને ગામવાળાએ આજે તાળાબંધી કરી છે તો ગામવાળાએ સરકારને અલ્ટિમેટ આપ્યું છે કે જે જ્યાં સુધી પ્રશ્નોનો હલ નહીં થાય ત્યાં સુધી ગામના જે તાળું છે ખુલશે નહીં. તો અમારી અમે છોકરાઓને બધા વાલીઓ ભેગા થયા, બધા તાળાબંધી કરી, જ્યાર જો આ બેનની બદલી ન થાય ત્યાર સુધી તાળું નહીં ખુલે. સાહેબોને ફોન કરવા છતાં અધિકારીઓએ છેવટે કોઈ આવ્યા નથી. શિક્ષણ અધિકારીને ફોન કર્યા તો એ પણ બેનથી ડરે છે તે એ આવતા નથી. તો ગમે તે કરી અમારા બેનનો હોય બદલી કરવી અને અમારા બેન આ ન જોઈએ. બેન ટાઈમસર આવતી નહીં, છોકરાઓને મારે છે, સ્કૂલમાં દફતરો પસાડીને બહાર નાખી દે, છોકરાઓને હાથી પકડી નાખી દે. તમે કે આવી રીતે આવશો તમારા વાલીઓ પર ફરિયાદ કરશો? ત્યાંથી બહેરોમ એકવા આવે તો બહેરોમ એકવા આવીને આદમીને લઈને હંગાતી બેસે, અંદર જઈ અને બહેરોને જેમ તેમ કે બહેરો બધા એમ કે બહેરોની આદમી રહે જેવું તેવું બોલે, અંદર જઈ એ મસ્કરીઓ કરો એ કરો એ ચાલે. અમારા છોકરા કોઈ બી મેકવા આવે તો કે પુરુષો કોઈ આવવાનું જ નહીં કે પુરુષોને સખ્ત ના પાડ્યો કે છોકરાઓ કોઈ નહીં, અને અમારા છોકરા તે સતાય દરવાજા આવ્યા તો એ ખોટો આરોપ કે હું ગમે તે રીતે ખોટી ફરિયાદ તમારા ઉપર કરી દઈશ, બળાત્કારનો કેસ કરી દઈશ, ગમે તે કરી દઈશ. એવું કમળાબેન નસીબાબેન નસીબાબેન હા સ્કૂલ જ્યાં સુધી આ બેનનો બદલી નહીં કરો અમારા શિક્ષક આ જોઈએ નહીં. બેન બીજો બેન ટાઈમસર આવતી નથી અને નાના છોકરાઓને ધમકીઓ આપે છે અને ટાઈમસર આવે ના અને ગમે ત્યારે ગેમ તેમ બોલે, ગમે તેમ આવી ત્યારે સ્કૂલમાં મૂકવા આવે છે તો એમ કે અહીંયા મૂકવા નહીં આવવાનું, તમારે બહાર બહારની ગેટ બહાર જ ઊભું રહેવાનું, અંદર એન્ટ્રી નહીં કરવાની, અને ગમે તેમ છોકરાને ધમકીઓ આપે પછી કહે કે તમારા છોકરા કે ભણતા ના હોય એટલે કે મારે તો મારઝૂડ કરવી જ પડે ને કે એ રીતે કરી કરી બેન ધમકીઓ આપે છે અને ટાઈમસર આવતીને એના ઘરવાળાના જોડે લઈને જ આવે છે. આખો દિવસ એના ફોન ચાલુ જ હોય છે અને આખું 24 કલાક એના ઘરવાળા એના જોડે જ રહે છે. તે બેન નોકરી કરવા આવે છે કે એના હસબન્ડ નોકરી કરવા આવે છે એટલે અમારે નાઈ જોઈએ છે અને નાના ફૂલકાને અમારે તો શાળામાં ભણાવવાના હોય છે, કોઈ શાળામાં નથી, અમારે ગાડી નથી મૂકવાના કારણ નાના છોકરાને, એના માટે કે અમે બધા ભેગા થયા છે અમારા ગામવાળા, તો તમે આટલી અમારી રજૂઆત છે તો આટલી સરકાર સુધી પહોંચાડો તો અમારી ખૂબ ખૂબ મહેરબાની હોગી. સવિતાબેન કેડાભી મોહના બેન ને મને એમ કીધું તું કે મોહન મારા પાસે 25 જણા હિ એટલે હું તારા મમ્મી પપ્પા પર પોલીસ કેસ કરું, તારા પપ્પાને જોઈ નાખું અને હા ના તને મારી નાખું. અને ભાઈ હા ના એમ કહે કે તારા મમ્મી પપ્પા સ્કૂલમાં મૂકવા આવે તો એમ કહેવાનું કે હા ના તારા મમ્મી પપ્પા સ્કૂલમાં મૂકવા આવે તો હું તારા મમ્મી પપ્પા મારી નાખું. નમસ્કાર.